आपनो प्रश्न जनाओ मारो प्रश्न एवो छे बेन हम्म के बीटी कपास ની અંદર જે ગુલાબી યડ આવે હા હા બોલો તો ગુલાબી યડ કેમ આવે બીટી कपास તો યડ નો નાશક છે ને બરાબર છે યડ કઈ રીતે આવે બહુ સરસ પ્રશ્ન કર્યો હવે બીટી कपास ની અંદર ગુલાબી યડ કેમ આવી કારણ કે બીટી કપાસની જે બોલગાળો આપણે વાય જીનવાની ચારેય પ્રકારની યાળો સામે પ્રતિકાર શક્તિ ધરાવતી હોય પણ આ જે ગુલાબી ગુલાબીયડ છે એ ફક્ત કપાસ ઉપર જ નબતી હોય જ્યારે બીજી બધી જે લીલી યડ છે એ બીજા પાકો પર પણ નફતી હોય એટલે ગુલાબિયડની અંદર હવે પ્રતિકારક શક્તિ બીટી સામે વધવા મળી છે એટલે હવે દિવસે દિવસે બીટી કપાસની અંદર પણ આપણને ગુલાબીયડનો ઉપદ્રવ જોવા મળતો હોય છે એટલે ગુલાબી યળને જો આપણે અને બીજું કે જે ગુલાબી યળ છે એ આપણો ખેડૂતનો સોપો દુશ્મન છે કારણ કે એ જીનવાની અંદર ગયા પછી જીનવાનું જે કાણું છે આપોઆપ કુદરતી રીતે પુરાઈ જતું એટલે ખેડૂતને ખબર પડતી નથી કે આપણા ખેતરમાં ગુલાબી યળ પડી છે પણ જ્યારે કપાસ ફાટે ત્યારે ખબર પડે કે આપણો જે કપાસ છે ડેમેજવાળો નીકળે અને રૂની ગુણવત્તા સારી ના હોય બીજ નકામા હોય અને રૂની ગુણવત્તા સારી ના હોય એટલે બજારમાં સારા ભાવ પણ ન મળે એટલે આ બીટી જે ગુલાબી યળ છે એને આપણે શરૂઆતથી જ એને કાળજી લેવી જોઈએ કાબૂલ રાખવા માટે બરાબર હવે આ

અને બેટેથી જમીન ને કેટલું નુકસાન થાય છે લોંગ ટર્મ માં આપ શું કહેશો સાહેબ મીઠી કપાસની અંદર તમે આપ કયા વિસ્તારથી બોલો છો ફરીથી રાજુ લાજ બોલો હા તો રાજુ લામાં જો આપણે પીએચ ની પરિસ્થિતિ કેવી છે જરા જણાવશો

ઓછું હોય છે એટલે એની અંદર ખાસ અંતર જે સાચવવાનું છે ખૂબ અગત્યની વસ્તુ છે કારણ કે ખેડૂત મિત્રો શું કરતા હોય છે કે અમુક મોટી છોડ જેની જાતની અંદર છોડ મોટા થતા હોય એના અનુસંધાને શંકર આઠમો પણ મોહરા પાટલી વાવતા હોય છે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આઠ નંબરની જે જાત છે એ સોકડા ગાળે વાવો તલો ઉત્તર ગુજરાતની અંદર અમે અખતરા કર્યા છે તો એમાં બે બાય બે ફૂટ બે હાર વચ્ચે અને એક બે હારની અંદર બે છોડ વચ્ચે દોઢ ફૂટ જેટલા અંતરે અમે જ્યારે કપાસ વીસમી જૂનની આસપાસ વાયેલું છે તેમ છતાં લગભગ પાંત્રીસ થી ચાલીસ ક્વિન્ટલ જેટલું ઉત્પાદન અમે મેળવી ચૂક્યા છે એટલે જો આ જાત પસંદગી કરવામાં આવે અને એને યોગ્ય અંતરે વાવવામાં આવે તો સારામાં સારું આર્થિક રીતે ઉત્પાદન મેળવી શકાય માનસિંહભાઈ ઠાકોર રાધનપુર થી આપણી સાથે વાત કરવા માંગે છે હેલો મને લાગે સંપર્ક કપાઈ ગયો મારા ખ્યાલથી રાઠોડ ભાઈ છે આપણે એમને લઈ લઈએ હલો

ત્યાં શંકર આઠ ટુ નું વાવણી કરેલી અને એ પણ ખૂબ સોકડાગારે કરેલી અને લગભગ બે ફૂટ બાય બે ફૂટ બાય એક ફૂટ એટલે બે હાર બે લાઇનની વચ્ચે બે ફૂટ અને લાઇનની અંદર બે છોડ વચ્ચે એક ફૂટના અંતરે વિરમગામ આપણે કપાસ સંશોધન કેન્દ્ર છે ત્યાં વાવણી કરેલી અને ત્યાં એક ખૂબ જ સારું ઉત્પાદન મળેલું છે એટલે જો તમારે એવી જમીનની અંદર જો તમારે કપાસની ખેતી કરી હોય તો શંકર આઠ બોલગાટ ટુ જે જાત છે એ સર્વોત્તમ છે એટલે એની વાવણી આ રીતે કરવી જોઈએ એના માટે આપણે કપાસ સંશોધન કેન્દ્ર જે વિરમગામ છે તે ડૉક્ટર ટિકેન્દ્ર પટેલ સર છે એમનો પણ સંપર્ક કરી અને યોગ્ય માહિતી મેળવી શકો છો અમે કપાસનું વાવેતર કરીયે હવે ભીતી કપાસ અમે વાવીએ તો અમારે કપાસ છે ને ઉભક થઇ જાય જાય પ્રમાણ થાય એટલે ને કપાસ છે ને અમારો ઉભો થઈને હુકાઈ જાય હવે એમાં અમારે કયો કપાસ વાવેતર કરવું જોઈએ સાહેબ જગદીશભાઈ તો તમારો જે કપાસ સુકાઈ જાય છે એની અંદર તમને વાત કરું તો તમે અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાડવામાં આવશે કે એ કપાસની અંદર તમે જોઈ શકો છો કે ઉપર ટૂથ સુધી ઝીણવા તમારા ફાટી ચૂક્યા હોય છે આ રીતની પરિસ્થિતિ તમારા ખેતરમાં થતી હશે તો આ સ્થિતિ થવા માટે જો કોઈ જવાબદાર કારણ હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર જે ટેમ્પરેચર પાંત્રીસ સેન્ટીગ્રેડથી વધુ થાય છે એ વખતે કપાસ ખોરાક બનાવવાનું ઘટી જાય છે અને આપણે જાણીએ છીએ કે કપાસની અંદર ખોરાકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો એના પાન મૂળના વિકાસ અને સાથે સાથે ઝીણવામાં તો એ વખતે જીણવાની સંખ્યા વધુ હોવાથી નવા પાન પણ ડેવલપ થતા નથી અને સાથે સાથે મૂળ પણ ડેવલપ થતા નથી આ સંજોગોની અંદર જે ખોરાક બનવું જોઈએ એ બનતો નથી વધુમાં ટેમ્પરેચર વધુ હોવાથી જે પ્રકા પ્રકાશનશ્લેષણની ક્રિયા છે એમાં પણ ઘટાડો થાય એટલે સરવારે આપણને ખોરાકની અછત ઊભી થાય છે જેના કારણે ફોર્સ મેચ્યોરિટી કે જે અકાળ મૃત્યુ આપણે કહીએ છીએ એટલે આ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે અને જો તમારા વિસ્તારની અંદર આ પરિસ્થિતિ જો ઉદ્ભવતી થતી ઉદભવતી હોય ને રેગ્યુલરલી ઉદભવતી હોય તો તમારે તમારી વાવણી પદ્ધતિની અંદર ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે તો એના માટે તમારે વાવણી બહુ વહેલી ન કરતો વીસમી જૂન દસથી વીસમી જૂનની વચ્ચે શંકર આઠ જે જાત છે અથવા તો શંકર છ બોલગાઢ જાત છે એ બે જે વહેલી થી જાતો છે એનું વાવેતર ગુજરાત માટે આ રીતે જો વાવણી કરશો તો સારામાં સારું ઉત્પાદન લગભગ ચાલીસે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર એ ઉત્પાદન તમે લઈ શકશો એટલે આ તમારે ફેરફાર કરવો ખૂબ જરૂરી છે દેવજીભાઈ માંડવી કચ્છ થી વાત કરવા માંગે છે હેલો

આ હેરલબેન ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે આપણે કપાસની વાવણી કરીએ અને સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે કપાસ લાંબો સમય લેતો પાક છે એટલે એની અંદર ખાસ કરીને આપણે જ્યારે ચોમાસું પૂરું થાય અને ઉત્તર ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધવા માટે છે એટલે આપણે બીટી કપાસની અંદર ટર્મિનાઇઝેશન આવે છે એટલે કે પરિપક્વતા આવે છે એટલા માટે ખેડૂતો વહેલી વાવણી કરવા માટે પ્રલોભાય છે

એટલે આ જાતો બહુ સારામાં સારું ઉત્પાદન આપે છે અને ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પડેલી જાતો છે અને આપણે જે પહેલાં શરૂઆતમાં ઓગણીસો ને એસીની સાલની અંદર જે શંકર છ અને શંકર આઠ વાવતા હતા એ જ જાતોની અંદર આપણે બેટીને દાખલ કરેલું છે એટલે આ બહુ સારી જાતો છે વહેલી પાકતી જાતો છે ચુસ્યા પ્રકારની જીવાતો આવતી નથી એટલે આ જે જાતો છે એનું જે બિયારણ છે તમને ગુજરાત રાજ્ય બીજ નિગમની તમારી જે કંઈક શાખા હશે ત્યાંથી તેનું બિયારણ તમને મળી રહેશે એટલે આ જાતો તમારે ટૂંકા ગાળે વાવવી હોય તો શંકર છ અને શંકર આઠ બોલગાળ બે વાવજો બરાબર

એટલું જ ખાતર ખેતર માં નાખીશું ખેડૂત ભાઈ આજે તમારા જિલ્લાની નજદિક ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટી ની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ તત્વ નાખો અને હા માટીમાં ગંદક જસ્તા બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વો ની જાણ કરવી પણ ન ભૂલો ખાતર અને જૈવિક ખાતર ના યોગ્ય ઉપયોગ થી ભૂમિ ની ઉર્વરકતા બનાવો ઉત્પાદકતા વધારો ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો અને હા ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર